વડોદરામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યું। ગોત્રી પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। ટ્યુશનમાંથી છૂટ્યા બાદ આરોપી મોહિન પઠાણ સગીરાને બાઇક પર બેસાડી તેના ઘરે લઈ ગયો। સગીરાની પોતાની બર્થડે હોવાનું કહી પટાવી ફોસલાવી ઘરે લઈ ગયો હતો। આરોપી મોહિન પઠાણે સગીરાને ઘરે લઈ દુષ્કર્મ આચર્યું હતું। સગીરાના ગળાના ભાગે બચકા ભરીને ઈજા પણ પહોંચાડી હતી। ગોત્રી પોલીસે આરોપી મોહિન પઠાણની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી। આરોપી મોહિન પઠાણ યુવતીના ઘર પાસે જ ગેરેજમાં કામ કરતો હતો। આરોપીએ સગીરા સાથે ફેસબુક પર મિત્રતા પણ કરી હતી। વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની અંદર ગત રાત્રે એક ફરિયાદી શ્રી છે, એમણે પોતાની હકીકત રજૂ કરેલી। તેમની હકીકત મુજબ એમની દીકરી જે છે 14 વર્ષની છે અને એમની દીકરી ભણે છે। જે ફરિયાદી છે એમની પોતાની એક નાનકડી દુકાન છે અને એમના દુકાનની નજીકમાં ગેરેજમાં કામ કરતો એક મોઈન કરીને છોકરો છે। એ છોકરો આ અમારા જે ફરિયાદી છે એમની દીકરીને પરમ દિવસે ટ્યુશન ક્લાસ પરથી મેળવી લઈ અને ગયેલો અને પાછળથી એમને જાણવા મળ્યું કે આ આરોપી જે છે મોઈન કરીને જે છોકરો છે મોઈન પઠાણ, એણે તેમની સગીર વયની દીકરી જોડે દુષ્કૃત્ય આચર્યું છે। આ બાબતે ફરિયાદીશ્રીના જણાવ્યા મુજબ એમની દુકાન અને જે છોકરો છે ગેરેજમાં કામ કરે છે એ નજીક નજીક હતા, એટલે બંને એકબીજાના સંપર્કમાં આવેલા અને આ છોકરો પોતાનો જન્મદિવસ છે એવું કહી અને આ જે દીકરી છે ફરિયાદીની એને બોલવી અને લઈ ગયેલો અને એની મરજી વિરુદ્ધ એની જોડે દુષ્કૃત્ય આચરેલું છે। આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ પોક્સો હેઠળની જરૂરી કલમો તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગોધરી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની કામે આરોપીને પણ તાત્કાલિક ધોરણે પકડી મેળવવામાં આવેલો છે। પૂછતાછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ ગુનાની તપાસ સીપી સાહેબની સૂચના મુજબ મેં પોતે સંભાળી લીધેલી છે। મુખ્ય મુદ્દો જે છે એ વિધર્મી યુવકની વાત છે। બીજી જે તપાસની વિગતો છે એમાં ખાસ સગીર વયની છે એટલે પોક્સો હેઠળનો સીધો જ ગુનો બને છે। બીજો કોઈ એંગલ અત્યારે, કેમ કે અત્યારે જે છે એક આરોપીને લાવ્યું છે એની પૂછપરછ હજી કરીએ છીએ। પૂછપરછ દરમિયાન જો બીજા કોઈનો સહકાર સપોર્ટ અને જે આપે કીધું કે ધર્મ પરિવર્તનને લગતું અથવા એને લવ જેહાદને લગતી કોઈ બાબતો તપાસ દરમિયાન જણાઈ આવશે તો એ પ્રમાણેની પણ આગળની સખત કાર્યવાહી કરવા માટે અમે ખાતરી આપીએ છીએ।